નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં હું છું મયુર ઓડેદરા અને આજનો વિડીયો મહાશિવરાત્રીને લગતો છે તો મહાશિવરાત્રીને લગતી તમામ માહિતી હું તમને આપીશ તો વિડિયો છેલ્લે સુધી જોજો ખાસ કરીને મિત્રો હું તમને જણાવું કે આ વખતે બધા લોકોના મોટો આપણો હિન્દુ લોકોનો તહેવાર છે અને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આપણા બધા લોકોમાં હું પણ જવાનું છું ત્રણ દિવસ માટે શિવરાત્રી કરવા તો જેટલું બનશે એટલા સારા સારા વિડીયો તમને હું બતાવીશ લોક બનાવવાનો છું તો તમને હું માહિતી આપું તો તમને હું ખાસ કરીને જણાવું તો અઢાર ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ એટલે કે શનિવારના રોજ આ મહાશિવરાત્રી છે અને આ જે મેળો છે પાંચ દિવસનો યોજવામાં આવે છે એટલે કે તારીખ ચૌદ તારીખથી આ શિવરાત્રીનો મેળો ચાલુ થઈ જશે અને અઢાર ફેબ્રુઆરી સુધી આ મેળો ચાલુ રહેશે તો ઘણા બધા લોકો આવશે લાખો લોકોની સંખ્યામાં અહીં લોકો આવતા હોય છે દૂર દૂરથી સાધુ સંતો પણ આવતા હોય છે અને હમણાં જ એક જૂનાગઢમાં બેઠક મળી હતી જેમાં કલેક્ટર હાજર હતા મોટા મોટા સાધુ સંતો મોટા અધિકારીઓ પણ હાજર હતા અને બેઠકમાં કંઈક એવી જાહેરાત કરવામાં આવીને એવી કંઈક વિનંતી કરવામાં આવી છે કે સૌથી પહેલાં વહેલા છે એ ગિરનાર અને ભવનાથની સાફ સફાઈ કરવામાં આવે અને મિત્રો આપણે પણ ખાસ કરીને ધ્યાન રાખવાનું કે ખૂબ જ ચોખાઈ રાખવાની જ્યાં ત્યાં કચરો ઉડાડવાનો નથી પ્લાસ્ટિક ઉડાડવાનું નથી કારણ કે આવું સુંદર મજાનું સ્થળ છે બરાબર છે તો હજી એક વસ્તુની બીજી પણ એક સિક્યોરિટીને લગતી પણ વાત થઈ હતી કે સિક્યુરિટી પણ થોડીક આ વખતે વધારવામાં આવે કારણ કે તમને ખ્યાલ છે કે ગયા વર્ષે અમુક સાધુ સંતોને આવરા તત્વો વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી માથાકૂટ થઈ ગઈ હતી મારામારી પણ થઈ ગઈ હતી તેમાં અમુક માણસોને લાગ્યું પણ હતું ગંભીર ઈજાઓ પણ થઈ હતી તો મિત્રો આવી બાબત ન બને આપણું ખાસ ધ્યાન રાખવાનું કારણ કે આપણે કોઈપણ પ્રકારની કોઈની સાધુ સંતોની મશ્કરી કરવાની નથી કે એની એની ઠેકડી ઉડાવવાની નથી બરાબર છે તો કારણ કે જો આવું કરશો તો એના ગંભીર પરિણામ આવશે કારણ કે અમુક આવા તત્વો ઘુસી જાય છે તો આવી પ્રવૃત્તિઓ કરતું હોય તો ખાસ કરીને ધ્યાન રાખવું કે આવું મહેરબાની કરીને કરવું નહીં અને ચોખાઈ રાખી અને બીજી એક વસ્તુ ખાસ કરીને તમને હું જણાવું તો અઢાર તારીખે શિવરાત્રી છે અને શિવરાત્રીના દિવસે સાધુ સંતોની જે રવેડી નીકળે છે એ રવેડી જોવાની ખરેખર ખૂબ જ મજા આવે છે મિત્રો સાધુ સંતો બ મોટી સંખ્યામાં તમને જોવા મળે છે લાખો સંખ્યામાં તમને પબ્લિક જોવા મળે છે તો આ નજારો ખરેખર ખૂબ જ સુંદર હોય છે અને છેલ્લે લાસ્ટમાં આ બધા સ્નાન કરી સાધુ સંતો છે બધા સ્નાન કરીને છૂટા પડતા હોય છે તો ત્રણ દિવસનો હું સુંદર મજાના વિડીયો બનાવું છું મિત્રો આવા સુંદર મજાના વિડીયો બનાવતો જોઉં છું અલગ અલગ જગ્યાએ જઈને વિડીયો બનાવતો હોઉં છું તો મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો કારણ કે બીજા લોકોને પણ ખબર પડે કે શિવરાત્રીની શું તૈયારી ચાલી રહી છે કંઈ ક્વેશ્ચન હોય તો મને કોમેન્ટ કરજો અને ફરી મારી શું એક સુંદર મજાના બ્લોગ સાથે જો વિડીયો ગમો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો